અમદાવાદમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ એટલે કે હાટકેશ્વર બ્રિજ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ બ્રિજ હલકી ગુણવત્તાનો બનેલો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ચૂંટણી પહેલા બ્રિજના લેબોરેટરી રિપોર્ટ આવ્યા હોવા છતાં એમસીના શાસક પક્ષના લોકો મૌન કરી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો. ચૂંટણી હોવાને કારણે શાસક પક્ષ દ્વારા બ્રિજના લેબોરેટરીના રિપોર્ટ દબાવી રખાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિકોના આ બ્રિજ માથાના દુખાવા સમાન બની રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આજે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ આપવામાં આવી, જે અંતર્ગત જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માટે રજૂઆત કરાઈ છે. શિવાજી બ્રિજ જે તાજેતરમાં જ માદબર 35-40 કરોડ રૂપિયામાં લોકોના ટેક્સના પૈસાથી બનાવવામાં આવેલ છે. આ બ્રિજને ફક્ત 3 વર્ષની અંદર જ જર્જરિત થવાના કારણે 4-5 વખત બંધ ચાલુ કરવાનો કોર્પોરેશનને ફરજ પડી હતી. આ બ્રિજ અંગે જોજબા ડાયસ અને માનવ અધિકાર સમિતિ દ્વારા અવારનવાર કોર્પોરેશનમાં કમિશનરને, મેયરને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને, લાગતા વળગતા અધિકારીઓને, સરકારમાં મુખ્યમંત્રીશ્રીને અને જવાબદાર જે તે કન્સર્ન અધિકારીઓ છે એમને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. 420ના અંતર્ગત આ ફરિયાદ દાખલ કરવામાં આવે અને જવાબદાર તમામ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, કોર્ટની રાહે કામ કરવામાં આવે એ માટે અમારી વિનંતી છે. અને અમને વિશ્વાસ છે કાયદા ઉપર, અમને વિશ્વાસ છે ન્યાય ઉપર કે અમારી ફરિયાદ લેવાશે અને જવાબદાર તમામ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. જેણે આ કામ કર્યું છે એ કામમાં એટલી બેદરકારી હતી, એટલું બધું વહીવટમાં એમાં જે હલકી ગુણવત્તાવાળું ઉપયોગમાં કરવામાં આવ્યું. લેબનો રિપોર્ટ કહે છે કે M45, એટલે M45માં તમારે 9.5-11 થેલીઓ સિમેન્ટ વાપરવી પડે, એ પ્રમાણેની સ્ટીલ વાપરવી પડે. કપચી પણ તમે જુઓ તો બીજી કંપનીની હલકી કક્ષાની કપચીઓ વાપરવામાં આવી છે. એવી રીતે 30% જેટલું તમે જુઓ તો 30% ડિફરન્સ થાય છે. 30% ભ્રષ્ટાચાર થયો છે અને એનું બિલ જે મંજૂર થયું છે 35.55 કરોડ, આમાં મેં તમને કોપી આપી છે, 35.55 કરોડનો ખર્ચ છે. અને જે ડિઝાઇન બનાવવામાં આવે, ડિઝાઇનને એક કન્સલ્ટ તરીકે, કેમ કે બધાને અનુભવ ના હોય તો ડિઝાઇન કન્સલ્ટ જે ડેલ્ફ કરીને ડેલ્ફ કંપની છે એને અમે આરોપી બનાવ્યા. શાના માટે? તો ડિઝાઇન એને બનાવી હતી, એ ડિઝાઇનની પરવાનગી આપવામાં RBI સ્પેશિયલ એનું એ બ્રાન્ચ છે ડિઝાઇન સર્કલ, ત્યાંથી પરવાનગી લઈને જે ડિઝાઇન બનાવી છે અને ડિઝાઇન અને ટેન્ડરની તમામ પ્રક્રિયાઓ એને કરવાની હોય છે. અને એ કર્યા પછી જ્યારે પૂર્ણ થાય કામ, ત્યારે જે સર્ટિફિકેટ આપવાનું હોય જેના આધારે એને પેમેન્ટ મળતું હોય, તો એ સર્ટિફિકેટ ઇસ્યુ પણ એને કરેલું છે, એટલે એને અમે આરોપી બનાવ્યા છે. રાજસ્થાનના સિરોહીની સરકારી હોસ્પિટલમાં પોતાની માતા સાથે સૂઈ રહેલા 1 મહિનાના બાળકે શ્વાનો ઉપાડીને લઈ ગયા. શ્વાનોએ